મનસુખ વસાવા સાથે સંદેશ ન્યૂઝની એક્સક્લુઝિવ મુલાકાત, જેમાં સંદેશ ન્યૂઝ પર સાંસદ મનસુખ વસાવાએ ખાસ વાત કરી. સંગઠિત થઈને અમે લડ્યા છીએ અને જીત્યા છીએ તેવું મનસુખ વસાવાએ કહ્યું. ખોટા પ્રચારો ગપગોડા કરવામાં આવ્યા, ખોટા આરોપો મારા પર મૂકવામાં આવ્યા, બહારની વ્યક્તિ છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા, પરંતુ તે તમામની વચ્ચે મેં જીત ફરી એક વખત હાંસલ કરી છે. ડેડિયાપાડા ઝઘડિયા વિધાનસભા ટ્રાઇબલ બેઠક છે. કેટલાક ટ્રાઇબલ સંગઠનોએ અપપ્રચાર પણ કર્યો છે. અમારા ઘણા નેતાએ નારાજગી નિષ્ક્રિયતા દાખવી છે. તેઓ ચૂંટણી પ્રચારમાં નથી આવ્યા અને હું 7મી વખત જીત્યો છું. 1995થી રાજનીતિમાં છું. આ સમય દરમિયાન વિકાસના કામો પણ કરવામાં આવ્યા છે, ઉદ્યોગો શાંતિ સ્થાપવાનું કામ પણ કર્યું છે, જેથી રોજગારીની તકો પણ વધી છે. મેડિકલ કોલેજ નર્મદા જિલ્લામાં લાવવામાં આવી, વિકાસ સતત થતો રહે છે, તેનો કોઈ અંત ન હોય. આપણે મનસુખભાઈ સાથે વાતચીત કરીને એમને પૂછ્યું, મનસુખભાઈ જીતનો શ્રેય તમે કોને આપો છો? ભરૂચ લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીએ મને આ 7મી વખત ઉમેદવારી કરાવી અને ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાએ, બૂથ લેવલના કાર્યકર્તા, તાલુકા શક્તિ કેન્દ્ર કે જિલ્લાના સંગઠનના લોકો કે મારા તમામ ધારાસભ્ય શ્રી અને ચૂંટેલા તાલુકાના સભ્ય, જિલ્લાના સભ્ય કે નગરપાલિકાના સભ્ય, આ બધાએ એક સંગઠિત થઈ અને ભરૂચ લોકસભા જીતે એના માટે સંયુક્ત રીતના પૂરેપૂરો પ્રયાસ કર્યો છે અને એમાં અમે સફળ પણ રહ્યા છીએ. સામેથી કેટલાક ખોટા પ્રચારો, ગપગોળા, જૂઠાણાઓ ચલાવ્યા, ચૂંટણીના મુદ્દાના જગ્યાએ વ્યક્તિગત કે કોઈને ડેમેજ કરવાના ઈરાદાથી આ ભરૂચ લોકસભા જીતવા માટે આકાશ પાતાળ ગઠબંધન કર્યું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે, અને એમાં એ સફળ રહ્યા નહીં. કારણ કે બધાને અમે કાઉન્ટર કર્યા છે. ફક્ત ડેડિયાપાડા અને ઝઘડિયામાં અમને થોડું નુકસાન થયું છે, પણ એનું પણ આવનારા દિવસોની સમીક્ષા કરીને એ જ્યાં કંઈક અમારી ક્ષતિ હશે દૂર કરીશું. આપે જે કહ્યું કેટલાક પાર્ટીમાં નારાજ લોકોએ કંઈક ને કંઈક પ્રકારનો વિરોધ કામ કર્યો છે, એ તો આવનારા દિવસમાં પાર્ટીનો વિષય છે. જેને જેને કંઈક લાગ્યું હશે એ લોકો પાર્ટીમાં ધ્યાન દોરશે અને જે પ્રકારે નિષ્ક્રિય રહ્યા હશે અથવા વિરોધમાં કામ કર્યું છે તો એ યોગ્ય જગ્યાએ રજૂઆત થશે. પ્રકારનું વીજળીકરણનું પણ કામ નહોતું થતું, એના માટે રાજ્ય સરકારને ભારત સરકારમાં કહી અને ત્યાં રોડ રસ્તા બનાવડાયા છે. જંગલની જમીન વર્ષોથી ખેડતા હતા એવા લોકોને જંગલની જમીન અમે અપાવી છે. ઘણું બધું કામ કર્યું છે. સ્કૂલ શૈક્ષણિક ક્ષેત્રે પણ ખૂબ આમ આંખે વળગે એવા કામો નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લાવ્યા છે, ઇજનેરી કોલેજ લાવ્યા છે. તો આમ પ્રજાની જે અપેક્ષા મુજબ અમે પૂરેપૂરા કામો કર્યા છે અને હજુ પણ વિકાસ સતત સતત વિકાસ થતો રહેશે. પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા.